મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ઉત્તર ગુજરાત કિસાન સંમેલન પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષ અને યોજાયું આજરોજ મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ઉત્તર ગુજરાત કિસાન સંમેલન યોજાયું જેમાં પુરુષોત્તમ રૂપાલાજી મહેસાણા સાંસદ શારદાબેન પટેલ રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર જિલ્લાના ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ માજી સાંસદ પુંજાજી ઠાકોર નટુજી ઠાકોર માજી ગૃહમંત્રી રજનીભાઈ પટેલ ઋષિકેશ પટેલ અને વિજાપુરના ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ અને ઉત્તર ગુજરાતના ખેડૂત અને ખેડૂત આગેવાનો સૌ ઉપસ્થિત રહ્યા હતા કોરોના મહામારીને અનુસંધાનમાં 400ની મર્યાદિત સંખ્યામાં આ કૃષિ સંમેલન યોજવામાં આવ્યું હતું આજે ઉત્તર ગુજરાતના ખેડૂતોના સંમેલનમાં અમારા સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રીઓ વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કૃષિ બિલને લઈને જે ગતિરોધ ચાલી રહ્યો છે એના અનુસંધાને કૃષિ બિલની અંદર જે જોગવાઈઓ છે એની સ્પષ્ટતાઓ ભારત સરકારની કાર્યવાહી ભારત સરકારની મંશા આ અંગેની વિગતો ખેડૂતોની સાથે ચર્ચા કરવામાં આવી ખેડૂતોના મનની અંદર કોઈ પણ પ્રકારની આશંકાઓ હોય એ આશંકાઓને દૂર કરવા માટેનો એ પ્રયાસ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યો કાનૂનની અંદર કોઈ જે કંઈ કહી શકાય કુદરતી આફતમાં સહાય સરકાર તરફથી મળશે કે કેમ વીમાનું કવર છે એ મળશે કે કેમ બે મુદ્દાઓ તમે સાથે જોડ્યા કુદરતી આફત અને ક્રોપ ઇન્સ્યોરન્સ આ બંને પોલિસીઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કાયદાઓ કે નિયમો પ્રમાણે જે ખેડૂતોને મળવા પાત્ર હોય એની લાયકાત એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ખેડૂતના જોડાવાથી દૂર નથી એને ખેડૂત તરીકે મળે છે મેં બટેટાની ખેતી કરી અને મારો ક્રોપ ઇન્સ્યોરન્સ છે તો હું નો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં હોઉં અને મને જો એ મળવા પાત્ર હોય તો એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર જોડાવાને કારણે પણ મળવા પાત્ર રહે ટેકાના ભાવે જ્યારે ખરીદી કરવાનો હાલ ચાલી રહ્યો છે ત્યારે આજે કોન્ટ્રાક્ટની અંદર સરકાર કોઈ ભાવ નક્કી કરશે કે કેમ મેં મારા પ્રવચન દરમિયાન પણ વાત કરી કોન્ટ્રાક્ટ થવાનો છે ત્યારે જ્યારે ખેડૂત છે તો ખેડૂત છે એ નબળા ભાવે કોન્ટ્રાક્ટ કરશે શું કામ ખેડૂતને તો એમએસપી અથવા તો એમએસપી કરતાં પણ વધારે સારો ભાવ જ્યારે પોતાને યોગ્ય લાગશે તો ખેડૂતોની ઈચ્છા પ્રમાણેના ભાવથી જ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થવાનું છે એની ઈચ્છા વગર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થવાનું છે જ નહીં એટલે આ કાયદો ખેડૂતને પોતાનો ભાવ નક્કી કરવાની આઝાદી આપે છે મારો કહેવાનો આશય એવો છે કે અત્યાર સુધીની તમે પણ ડિબેટ જોતા હશો તો એ ડિબેટમાં કોઈ જગ્યાએ એવું મેં હજી નથી સુધી સાંભળ્યું કે આ ત્રણેય બિલની આ કલમથી ખેડૂતને આ નુકસાન જવા સંભવ છે તો આપણે બિલ છે તો બિલની કલમો છે કે એમાં એક બિલમાં કેવી રીતે કોન્ટ્રાક્ટ થશે બીજા બિલની અંદર એમાં કેવી રીતે નુકસાન થશે તો એનું વળતર કેવી રીતે મળશે અપીલ કેવી રીતે કરશે આ બધા પ્રાવધાનો છે જુદા જુદા તો એમાંથી કયા પ્રાવધાનને કારણે ખેડૂતોને નુકસાન થશે એવી વાત કરે તો એનું સમાધાન નહીં કહેવાનો આશય આટલો છે ધન્યવાદ રિપોર્ટર અરવિંદસિંહ ચાવડા એચબીએન ટીવી ન્યૂઝ વિજાપુર